আজকে আপনি চ্যাপ্টার 4 আগমনা দেখা নাম্বার 7 পুষ্করণ চোপড়া নামন দম্পানি যে সর্বপ্রথম ব্যবহার আছে তো ধন্দামা বধুরানের জরুরি হওয়াতে রাম পাশে 20,012% ની લોન લીધી હવે ધંધામાં વધુગણાની જરૂર છે એટલે આપણે રામ પાસેથી 12% ની 20,000 ની લોન લઈએ છે તો ધંધામાં રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર તે રામની 12% ની લોન ખાતે 20,000 અમે બાબત જે શું લખી શકો રામ પાસેથી લોન લીધી તેના અથવા 12% ની લોન લીધી તેના ત્યાર પછી ત્રીજું છે લક્ષ્મણને 5000 પૂછીના 8% વ્યાજ આપ્યા હવે તમે લક્ષ્મણને આપો છો તમારી રોકડ જાય છે બરોબર તો જો રોકડ જતી હોય તો રોકડ ખાતે જમા થાય અમે લક્ષ્મણને આપ્યા એટલે એને કહેવાશે ધીરેલી લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કેટલાની લોન આપો છો તમે એને તો કે તમે એને લોન આપો છો 5000 ઈચ્છીના આપો છો 5000 બાબત છે એટલે ઉપી સમજૂતી શું લખી શકીએ લક્ષ્મણને ઉછીના 8% વ્યાજે આપ્યા તેના ત્યાર પછીનો વ્યવહાર છે વ્યવહાર નંબર 8 ભરતને આપેલી લોનના આપણે ભરતને જે આપેલી લોન હતી એમાં 800 અને વ્યાજના 200 રોકડા પડ્યા લોનના 800 અને વ્યાજના 200 રોકડા પડે તો આપણે શું લખશું રોકડ ખાતે ઉધાર 800 અને 200 તો કે 1000 આપણને મળ્યા છે પણ એમાંથી તે ભરતની લોન ખાતે લોનના કેટલા હતા તો કે 800 અને વ્યાજના કેટલા હતા તો કે 200 તે લોન વ્યાજ ખાતે લોન ખાતે અને લોનના વ્યાજ ખાતે ત્યાર પછીનો વ્યવહાર છે વ્યવહાર નંબર 10 સીતા પાસેથી જે લીધેલી લોન હતી એમાં 5000 પરત કર્યા અને 400 વ્યાજ ચૂકવ્યું હવે સીતા પાસે તમે જે લોન લીધી હતી એમાં તમે એને 5000 લોનના પાછા આપો છો અને 400 રૂપિયા વ્યાજના આપો છો બરાબર તમે એને ટોટલ 5400 પાછા આપો છો તો સીતાની લોન ખાતે ઉધાર કેટલા છે સીતાની લોન ખાતે તો કે સીતાની લોન છે 5000 અને તમે એને રોકડા કેટલા આપો છો 400 રૂપિયા બરોબર લોન વ્યાજ ખાતે ઉધાર તે રોકડા જાય છે એટલે રોકડ ખાતે 5000 અને 400 ત્યારબાદ એના પછીનો વ્યવહાર છે વ્યવહાર નંબર બા કૌશલને દીધેલી લોન પર 200 વ્યાજ મળ્યું કૌશલને તમે જે લોન આપી દીધી 200 તમને વ્યાજ મળે છે એટલે રોકડ ખાતે ઉધાર તે લોનના વ્યાજ ખાતે કેટલા તો કે 200 બાબત જે શું લખી શકીએ આપણે ટૂંકી સમજૂતી લોનનું વ્યાજ મળ્યું તેના ત્યારબાદ વ્યવહાર નંબર 15 રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું તો તમારે જોવું પડશે કે તમે રામ પાસે લોન કેટલી લીધી હતી 20,000 ની લોન હતી 12% ની બરાબર તો 20,000 ની 12% ની તમે લોન લ્યો તેનું વ્યાજ થાય 2400 પણ આ વ્યાજ છે એ 12 માસનું છે વર્ષનું છે તમારે એક જ મહિનાનું જોઈએ છે તો 2400 ભાગ્યા 12 એટલે કેટલા આવશે તો કે 200 વ્યવહાર નંબર છે 15 અને વ્યાજ ચૂકવ્યું રામ પાસેથી લીધેલી લોન પર તો ચૂકવ્યું છે એટલે રોકડ જાય છે સેના ચૂકવો છો લોનના વ્યાજના લોનના વ્યાજ ખાતે ઉધાર 200 તે રોકડ ખાતે 200 બાબત જે શું લખી શકાય રામ પાસેથી લીધેલ લોન પર વ્યાજ ચૂકવ્યું 1 માસનું વ્યાજ ચૂકવ્યું તેના ત્યારબાદ લાસ્ટ છે
Eka tris 400 eka tris 800 pin